नमस्कार, सुहासिनी विद्या मंदिर ऑनलाइन एजुकेशन में आपनुं स्वागत छे। स्टैंडर्ड 9 नवमा धोरणमां जे छे छेले आपणे डायरेक्ट इनडायरेक्ट स्पीच एना विशे जे छे रिविजन कर्युं हतुं अने एना अलग अलग टॉपिकनुं सोल्यूशन कर्युं। हवे आजे आपणे जे छे चेन्ज ध टेक्स्टमां आवीए। चेन्ज ध टेक्स्ट तो आपणने ख्याल छे एमां कुल जे छे आपणने अलग अलग पॉइंट 4 पॉइंट पूछाय छे। આજે 4 પોઈન્ટ પૂછાય છે એમાં વાત કરીએ તો પહેલો પોઈન્ટ એક આવે છે ટેન્સ માં ચેન્જ કરવાનો। એક જે છે ટેન્સ માં ચેન્જ કરવાનો, એની પછી જોવા જઈએ તો બીજો પોઈન્ટ જે છે આવે છે એમાં જે છે આપણે કોઈ જેન્ડર જાતિ બદલવાની, જેમ કે બોય આપણને આપેલું હોય તો આપણે ગર્લ કરીએ, પછી દધર આપેલું હોય તો સિસ્ટર કરીએ, તો આ રીતે જેન્ડર ચેન્જ કરવાનું આવે છે। એની પછી જોઈએ તો ત્રીજો પોઈન્ટ જે છે તે એકવચન બહુવચનનો આવે છે। એટલે અહીંયા જોવા જઈએ તો સિંગ્યુલર પ્લુરલ એકવચન બહુવચન, અને ચોથો પોઈન્ટ જે છે એ આપણે કોઈ એક નાઉન એટલે કે નામ, એક નામ જે આપણને આપેલું હોય તો તે નામની જગ્યાએ જે છે બીજા નામનો ઉપયોગ કરવાનો। તો આ રીતે જે છે 4 પોઈન્ટ આવે છે। એમાં આ પોઈન્ટ બધા આપણે ચાલી ગયા છે, તમને બધાને ખ્યાલ હશે। હવે આ બધાનું જે છે ને આપણે રિવિઝન કરવાનું છે। આ બધા લગભગ તો બધા મેં સોલ્યુશન તમને ક્લાસમાં કરાવી દીધા છે, છતાં પણ જે છે આપણે રિવિઝન થાય, એક્ઝામ આવે છે તો વ્યવસ્થિત જે છે સોલ્યુશન થઈ જાય। જોઈએ અહીંયા પેલું એક વાક્ય આપણને આપેલું છે, ધીસ ઇઝ માય બ્રધર, ધેટ ઇઝ હિઝ સન, હી ઇઝ માય નેફ્યુ, બટ That girl is my daughter. આ રીતે વાક્ય આપણને આપેલું છે। વાક્યમાં જવાબમાં જે છે ને આપણને આટલું આપેલું છે, અહીંયા જે આપેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ, તો વાક્યમાં જોવા જઈએ તો અહીંયા ધીસ આપેલું છે, તો ધીસ ઇઝ નું ઇઝ, માય નું માય, પણ અહીંયા જે છે બ્રધર આપણને આપેલું છે તો એની જગ્યાએ શું થઈ ગયું છે સિસ્ટર। એટલે કે અહીંયા વાક્યમાં જે છે કયો ચેન્જ થયો છે, તો વાક્યમાં જોવા જઈએ તો અહીંયા જેન્ડર માં ચેન્જ થયો, જાતિ ચેન્જ થઈ ને। જો અહીંયા બ્રધર આપેલું છે, બ્રધર એટલે ભાઈ, તો સિસ્ટર એટલે બહેન, તો આ રીતે જેન્ડર માં ચેન્જ થયો છે। તો અહીંયા આ આપણે જેન્ડર માં ચેન્જ કરવાનું છે, ત્યાં આપણને સ્પેસિફિક કંઈ કીધેલું નહીં હોય કે અહીંયા તમે જેન્ડર ચેન્જ કરો। આટલું વાક્ય જે આપણને આપેલું હોય આ વાક્ય જોવાનું છે, એના આધારે આપણે ચેન્જ કરવાનું છે। તો જોઈએ તો અહીંયા ધીસ ઇઝ માય સિસ્ટર, જો અહીંથી અત્યારે હું સ્ટાર્ટ કરી દઉં છું, તમે લખો તો આખું પહેલેથી તમારું વ્યવસ્થિત લખવાનું છે, તો ધીસ ઇઝ માય સિસ્ટર, એક વાક્ય કમ્પ્લીટ। ધેટ ઇઝ અહીંયા જે છે આપણને આપ્યું છે, ધેટ ઇઝ આમાં કઈ ચેન્જ થાય નહીં। અહીંયા જે છે આપણને શું આપ્યું છે, હિઝ, હિઝ આપણને આપેલું હોય તો હિઝ જે છે એ બ્રધર પ્રમાણે મૂકેલું છે, તો આપણને ખ્યાલ છે વિભક્તિ આવે છે daughter। તો અહીંયા જે છે શું થઈ જાય છે ડોટર, હી આપણને આપેલું છે, જો અહીંયા હી આપણને આપેલું હોય તો હી ની જગ્યાએ શું થઈ જાય સી, એટલે અહીંયા જે છે આપણે લખ્યું સી ઇઝ નો ઇઝ। પછી અહીંયા આપણને જે છે માય આપેલું છે, તો માય માં કઈ ચેન્જ થાય નહીં, એટલે અહીંયા માય નું માય આવશે। નેફ્યુ આપણને આપેલું હોય એટલે ભણજ કે ભત્રીજો હોય એના માટે નેફ્યુ શબ્દનો ઉપયોગ થાય, તો એની જગ્યાએ શું આવે છે નીસ આવે છે, સ્પેલિંગ વ્યવસ્થિત યાદ હોવો જોઈએ, એન આઈ ઈ સી ઇ। એની પછી જોવા જઈએ તો બટ એમાં કઈ ચેન્જ નો થાય, જ્યાં જેન્ડરને લગતા નામ હોય ત્યાં તે ચેન્જ થાય, બટ ધેટ અહીંયા જે છે આપણને ગર્લ આપેલું છે તો ગર્લ હોય તો શું થઈ જાય બોય, એટલે અહીંયા જે છે આપણે બોય લખશું, ઇઝ નો ઇઝ, પછી માયમાં કઈ ચેન્જ નો થાય એટલે માય નો માય આવશે, અને ત્યાં જોવા જઈએ તો અહીંયા આપણને ડોટર આપેલું છે તો અહીંયા એક આપણે ચેન્જ કર્યો હતો, અહીંયા આપણને શું આપેલું હતું સન, તો
तो सन की जगह आपने શું કર્યું તો ડોટર તો અહીંયા જેસે આપણે ડોટર આપેલું છે તો એની જગ્યાએ શું થઈ જાય સન તો આ રીતે જેસે પહેલું આખું જેસે કમ્પ્લીટ થયું વ્યવસ્થિત આ જે અલગ અલગ ચેન્જ થાય છે એ ચેન્જ ક્યાં ક્યાં ચેન્જ છે આ ખાસ જેસે આપણે ધ્યાનમાં રાખવાના છે તો અહીંયા જેસે પહેલું એક જેન્ડર નું હતું જે કમ્પ્લીટ કર્યું આપણે હવે બીજું જોઈએ બીજામાં આપણે શું આપેલું છે આઈ એમ અ સ્ટુડન્ટ I like to read books. I also enjoy playing tennis. I listen to music. આ રીતે વાક્ય આપણને આપ્યું છે અને આન્સરમાં જે છે આપણને કીધું છે સ્ટાર્ટ લાઈક ધીસ એટલે કે સ્ટાર્ટિંગ આ રીતે હોવું જોઈએ તો સ્ટાર્ટિંગ ઉપરથી નથી પહેલા આપણે જે છે ઓળખવા પડશે કે ચારમાંથી કયો પોઈન્ટ છે ટેન્સ ચેન્જ કરવાનું છે જેન્ડર ચેન્જ કરવાનું છે એકવચન બહુવચન છે કે કોઈ એક નામની જગ્યાએ બીજું નામ આપણને આપેલું છે તો અહીંયા જોઈએ તો અહીંયા જે છે વાક્યમાં આપણને શું આપેલું છે આઈ અહીંયા જે છે વાક્યમાં આપણને આઈ આપેલું છે પણ અહીંયા જો આઈ ની જગ્યાએ શું થઈ ગયું માય સિસ્ટર એટલે થોડો ક્યાં ચેન્જ થયો તો અહીંયા કે ટેન્સમાં ચેન્જ કહેવાય નહીં જેન્ડરમાં ચેન્જ કહેવાય નહીં પછી એકવચન બહુવચનમાં ચેન્જ નો કહેવાય કેમ કે આપણને આઈ આપ્યું તો આઈ નું વી થઈ ગયું હોય તો બહુવચન કહેવાય અહીંયા તો જે છે આઈ આપણને આપ્યું છે ને આઈ ની જગ્યાએ શું થઈ જાય છે માય સિસ્ટર તો અહીંયા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે અહીંયા જે છે ને નામમાં ચેન્જ થઈ ગયું છે એટલે કે જ્યાં આપણને વાક્યમાં આઈ આપેલું છે ત્યાં આઈ ની જગ્યાએ જે છે શેનો ઉપયોગ થયો છે માય સિસ્ટર તો અહીંયા પહેલું વાક્ય તો આપણને આપ્યું છે માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ તો પહેલું વાક્ય એ કમ્પ્લીટ છે તે હું લખતો નથી બીજું જોઈએ આઈ આપણને આપેલું છે તો આપણને ખ્યાલ છે કે જ્યાં વાક્યમાં આપણે આ વાક્ય જોયું તો આપણને ખ્યાલ આવી ગયો કે જ્યાં વાક્યમાં આપણને આઈ આપેલું છે તો આઈ ની જગ્યાએ આપણે શું લખવાનું છે માય સિસ્ટર ઓકે માય સિસ્ટર લખવાનું છે પણ દરેક જગ્યાએ જે છે આપણે માય સિસ્ટર આ રીતે નહીં લખવાનું એક વખત જો લખાઈ જાય માય સિસ્ટર પછી જે છે ને એની જે વિભક્તિ આવે ને એ વિભક્તિનો ઉપયોગ કરવાનો છે તો સિસ્ટર માટે જે છે ગર્લ્સમાં આવે એના માટે જે છે ત્યાં શું આવશે એના માટે સી આવશે એટલે અહીંયા જે છે આપણે અહીંયા શું લખશું આઈ ની જગ્યાએ સી એટલે આઈ ચેન્જ છે જો લાઈક આપણે આપ્યું છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે વાક્યમાં જ્યારે આપણને આઈ વી યુ ધે કે બહુવચન આપેલું હોય તો એની સાથે હંમેશા વી બનાવવું એટલે કે ક્રિયાપદને કંઈ લાગેલું હોય નહીં અહીંયા કેમ લાઈક સત્ય આપણને આપ્યું લાઈક આપેલું છે કંઈ લાગેલું નથી પાછું પણ જો આગળ હી સી ઇટ આવી જાય હી સી કે ઇટ આવી જાય તો ક્રિયાપદના અંતે એસ કે ઈએસ વાગે તો અહીંયા જે છે આઈ ની જગ્યાએ શું થઈ ગયું સી થઈ ગયું તો અહીંયા જે છે આપણને લાઈક આપેલું છે તો લાઈક ની જગ્યાએ જે છે શું થઈ જશે લાઈક્સ પાછળ એસ લાગશે કેમ એસ ઈ આપેલું છે એટલે અહીંયા આઈ હોય તો આઈ સાથે હંમેશા શું આવે છે વી બનાવે છે એટલે અહીંયા લાઈક આપણને આપેલું છે એની પછી જોવા જઈએ ટુ રીડ હવે તમને એમ થાય કે અહીંયા જે સાહેબ ક્રિયાપદ આપેલું છે તો અહીંયા કેમ એસ નહીં લાગે તો આપણે યાદ રાખવાનું છે કે જો વાક્યમાં કે ગમે તે તમને ટુ આપેલું હોય તો ટુ સાથે તે હંમેશા વી વન જ આવે છે ત્યાં કે જે છે કંઈ ચેન્જ થતો નથી પછી આપણને અહીંયા આપેલું છે બુક્સ હવે જોઈએ આઈ ઓલસો એન્જોય તો આઈ ની જગ્યાએ આપણે શું કરવાનું છે માય સિસ્ટર યાદ હોવું જોઈએ આઈ ની જગ્યાએ માય સિસ્ટર ને દરેક વખતે આપણે માય સિસ્ટર લખશો નહીં એટલે અહીંયા જે છે આપણે આઈ ની જગ્યાએ શું લખશો સી ઓલસો નો ઓલસો એમાં કંઈ ચેન્જ થાય નહીં સી ઓલસો એન્જોય આપણને આપેલું છે તો આ ક્રિયાપદ છે આઈ હતું તો આઈ સાથે જે છે એ શું આવે વી વન અહીંયા તો જે છે આપણે શું લખ્યું છે સી લખ્યું છે તો ત્યાં ક્રિયાપદના અંતે શું એસ કે એસ લાગશે એટલે અહીંયા જે છે આપણને એન્જોય આપેલું છે એની જગ્યાએ શું થઈ જાય છે એન્જોયસ પાછળ જે છે એસ લાગશે ખાસ યાદ રાખવાનું છે ભૂલાય નહીં એન્જોયસ પ્લેઇંગ ટેનિસ જો બીજે કઈ ચેન્જ ન થાય આઈ આપણને આપ્યું છે તો આઈ ની જગ્યાએ પાછું શું લખવાનું માય સિસ્ટર દરેક વખતે મારી સિસ્ટર ને એક વખત લખી નાખ્યું છે વાક્ય સદોવાદમાં લાવે છે છે એના માટેની વિભક્તિ લખવાની છે સી જો અહીંયા આઈ સાથે જે છે શું આવે
V1 અહીંયા તે આપણે લખ્યું કે I V U જે બહુવચન આપણને આપેલું હોય તો એની સાથે V1 આવે છે તો અહીંયા જે છે આપણે I આપેલું હતું તો I સાથે V1 આપેલું છે પણ he she it હોય તો ક્રિયાપદના અંતે S કે ES લાગે તો અહીંયા શું લાગશે S લાગશે એટલે કે અહીંયા જે લિસન આપણને આપેલું છે એની જગ્યાએ શું થઈ જશે લિસન્સ ટુ म्यूजिक એમાં કઈ ચેન્જ થાય નહીં કેમ કે અહીંયા તો જે છે આપણે નામમાં ચેન્જ કર્યો તો જે 4 પોઈન્ટ આવે છે 4 પોઈન્ટમાંથી 2 પોઈન્ટનું આપણે એક્ઝામ્પલ જોયા સાથે જોવા જોઈએ તો આ જે એક્ઝામ્પલ મેં તમને અહીં સોલ્વ કરાવે છે કાલે ગઈકાલે જે છે મેં તમને લેશનમાં જે એક્ઝામ્પલ આપ્યા હતા એમાંથી 2 એક્ઝામ્પલનું સોલ્યુશન કરાવ્યું છે એટલે તમે જે છે જાતે ચેક કરી લેજો કે તમે જે લખ્યા છે તે રાઈટ છે કે નહીં એમાં જે ભૂલ હોય તો ભૂલ સુધારો અને સાથે બીજા બધા સેન્ટેન્સ જે આપેલા છે એમાં તે કમ્પ્લીટ કરો અને વ્યવસ્થિત લખીને કમ્પ્લીટ લખવાના છે ઓકે આટલું રાખીએ છીએ અસ્તુ